वापी पब्लिक स्कूल ने जेसीआई वापी तथा हिंदुस्तान स्काउट एंड गाइड्स ना संयुक्त उपक्रमे वृक्षारोपण कार्यक्रम योजवामां आव्यो हतो। गुजरात ना राज्य मंत्री रमण पाटकर नी उपस्थिति में योजाला वृक्षारोपण में वलसाड जिल्लाना प्रमुख अलकाबेन शाह तथा जेसीआई ना प्रमुख डॉक्टर अंकिता भट्ट तथा जेसीआई ना होद्देदार उपस्थित रहा था। वापी पब्लिक स्कूल आचार्य जोड़े समुदाय जोड़ा कार्यक्रम सुविचार संगठित शक्ति समूह साथ जिसने फायदो थे प्रकार कार्य साथ वर्ष दरमियान अमे लोकोए 1 लाख नो टार्गेट राखेलो हतो वृक्षारोपण नो, बट एमज कोविड आवी गयो तो एमा अमे लोकोए जून थी चालू कर्यो आ वृक्षारोपण नो जे कार्यक्रम छे, जेना अंतर्गत अमे 15,000 थी वधारे छोड़ नो डिस्ट्रीब्यूशन कर्यु छे, वितरण कर्यु छे, अने 25,000 प्लस छोड़ नो अमे लोकोए प्लांटेशन कर्यु छे। आज साथे अमारो टार्गेट अमे लोको 1 लाख जे हतो एना नजदीक माटे भी हजी 50,000 बाकी छे, बट स्टील अमारू पास हजी महीनाओ छे, तो अमे लोकोने भी मैसेज आपवा मांगीए छे कि जेम बने एटला वधारे वृक्षोनुं रोपण थाय। आज साथे 9 થી 15 સપ્ટેમ્બર, જેને અમે જેસીઆઈમાં દિવાળી જેવું કહીએ કે 9 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અમારા દરરોજ 3 થી 4 પ્રોજેક્ટ રહેશે, જેમાં અમે લોકો બિઝનેસ આઇકન છે એ લોકોને બી સન્માનિત કરશું, અને વિવિધ પ્રકારનો કાર્યક્રમ જેસીઆઈ ઇન્ડિયાની ગાઈડલાઇન આવી ગઈ છે ને એની થીમ છે બંધન, એટલે અમે વિવિધ કાર્યક્રમ એમાં કરશું 9 થી 15 સપ્ટેમ્બર દરમિયાન। એ જ સાથે બીજું અમારું જે છે ટ્રાઇબલ કોર્નર સાથે મળીને અમે જ્ઞાન સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યું છે, જ્યાં આગળ અમે 355 પ્લસ ફિમેલ્સને એમ્પાવર કર્યા છે અને એમને ડિફરન્ટ સ્કિલ્સ જેમ કે હેન્ડ ફેબ્રિક પેઇન્ટિંગ, પછી બ્લોક પ્રિન્ટિંગ, પછી વાર્લી પેઇન્ટિંગ, ચોકલેટ અને સોપ મેકિંગ, જેનું એક્સપોર્ટ્સ બહુ સારી રીતના થાય છે। ટ્રાઇબલ્સ કોર્નરની આની વેબસાઇટ છે, એક્ઝિબિશન અને એ લોકોના લોકલ સ્ટોર દ્વારા આ બધી વસ્તુઓનું વિતરણ પણ થઈ રહ્યું છે, અને જે ટ્રાઇબલ્સ એરિયાની જે બધી બહેનો છે એમને મદદરૂપ થાય છે, રોજગાર મળે છે અને સારી તક પણ મળે છે કે જ્યાં એમની બિઝનેસ સ્કિલને વધારો મળે। હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ એક એસોસિએશન છે જે આપણી પીએમથી જોડાયેલું છે, અને આમાં આપણે યુથને તૈયાર કરીએ છીએ, અને ધીસ ઇઝ અ વન લાઈન આફ્ટર આર્મી, ક્યારે પણ આપણાને જરૂર પડે ત્યારે આપણે આ છોકરાઓને યુટિલાઇઝ કરી શકીએ। એટલે જે છોકરાઓ હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સમાં ભાગ લે એ લોકો માટે અલગ અલગ કેમ્પ હોય છે, 7 લેવલ્સના કેમ્પ હોય છે, જ્યારે આ 7 લેવલના કેમ્પ કરી લે તો એ લોકો એલિજિબલ થઈ જાય કે એ લોકો આર્મીને પણ હેલ્પ કરી શકે। અને સેકન્ડ થિંગ ઇઝ કે જ્યારે આ COVID-19 જેવી સિચ્યુએશન હતી ત્યારે બી આ યુથે એટલી હેલ્પ કરી છે કે લોકોને દવા પહોંચાડવાનું, લોકોને ઓક્સિજન પહોંચાડવાનું, હોસ્પિટલ લઈ જવાનું, એટલે આ યુથમાં એક કમ્યુનિટી વર્કની ભાવના આવે અને લોકોને સર્વ કરવાની ભાવના આવે। અને હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સનો મોટો છે સર્વ મેન ટુ સર્વ ગોડ, સો એના એમાં આજે અમે આપણા રમણભાઈ અને અલકાબેનને એનરોલ કર્યા, લાઈક એમને ઇન્વાઇટ કર્યા હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ જોઈન કરવા માટે, અને આપણાને એક વલસાડ ડિસ્ટ્રિક્ટ એક ડિસ્ટ્રિક્ટ મોડલ તરીકે ડેવલપ કરવા મળ્યું છે, અને આપણા ડીઓ જે છે એ આપણા ચીફ કમિશનર છે, તો આપણે એ બધા થકી બહુ સરસ કામ કરી શકીએ અને બધી સ્કૂલોમાં પહોંચીને હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સને સ્થાપના કરી શકીએ। આજે આપણા એમાં વનમંત્રી પોતે અહીંયા આવી અને વૃક્ષારોપણ કર્યું અને જેસીઆઈના ટીમે, તો એના માટે તમારું ખાસ આજે હું જેસીઆઈના જે પ્રેસિડેન્ટ છે ડૉક્ટર અંકિતા ભટ્ટ એમના ખૂબ આભાર માનીશ કે એ લોકોએ આપણાને 150 સેપ્લિંગ્સ આપ્યા જે આપણે આજે રોપણ કર્યું, ને આગળ પણ તેઓએ 200 સેપ્લિંગ આપ્યા છે સ્કૂલને,
એનું પણ આપણે રોપણ કર્યું છે. ને આજે રમણભાઈ જે આપણા મિનિસ્ટર છે ફોર ટ્રાઇબલ અફેર્સ, એ અહીંયા આવીને આ વૃક્ષારોપણ કર્યું તો એ અમારા માટે બહુ જ આશીર્વાદરૂપ છે. અને અમે આ જે છોડ વાવ્યા છે એની ખૂબ સરસ રીતે ઉછેર કર્યો. વાપી પબ્લિક સ્કૂલની અંદર આવ્યા, ખાસ કરીને જીસીઆઈ અને વાપી પબ્લિક સ્કૂલ તરફથી જે વૃક્ષારોપણનો જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તેના માટે તમારું શું મંતવ્ય છે? આજે ખરેખર જીસીઆઈ વાપી અને વાપી પબ્લિક સ્કૂલ ટ્રસ્ટ દ્વારા આ સ્કૂલની અંદર અમને આમંત્રણ કર્યું. આ આમંત્રણની અંદર અમારા વલસાડ જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી અલકાબેન પણ અહીંયા ઉપસ્થિત રહ્યા મારી જોડે. એમની જે વાર્ષિક પ્રોજેક્ટ કરવા માટેનો જે કાર્યક્રમ છે તેમાં આ વિસ્તારની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા માટેનો જે ઉદ્દેશ એમને સમાવેલો છે એ જાણીને મને ખૂબ આનંદ થયો. સાથે સાથે વૃક્ષોનો જે રીતે અત્યારે કોરોના કાળની અંદર ઓક્સિજનનો જે ઘટ હતી એને પૂરું કરવા માટે સામાજિક સંસ્થાઓ, જાહેર સંસ્થાઓ એ જે કામ ઉપાડ્યું છે એ ગૌરવવંતી બાબત છે. સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારે સોસાયટી હોય, સામૂહિક સંસ્થાઓ હોય, વિવિધ સેવાભાવી સંસ્થાઓ હોય એમાં આ પ્રકારના કાર્યક્રમો ખૂબ વધારે કરવામાં આવે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા સાયન્ટિસ્ટોએ, વૈજ્ઞાનિકોએ જે કહ્યું છે કે આ પૃથ્વી ઉપર 33% ઝાડો હોવા જોઈએ એ પૂર્ણ કરવા માટે, એને આપણે પહોંચી વળવા માટે વિવિધ જાગૃતિ આવી છે એ આપણા સૌના માટે ગર્વની બાબત છે. આજે આ કાર્યક્રમની અંદર અમારું સન્માન કરવામાં આવ્યું, અમારો અભિપ્રાય પણ લેવામાં આવ્યો અને કમસે કમ આ શાળાની અંદર 1050 જેટલા બાળકો જે ભણે છે એના વિવિધ એકમો સાથે અમને સાંકળવામાં આવ્યા છે. આ એક નવીનતા છે. ભણતરને સાથે અન્ય બાબત પણ એમને સમજ પડે એટલા માટે લિવિંગ આઉટ ઓફ આર્ટ્સ જેસીસી દ્વારા જે કાર્યક્રમ એણે અપનાવ્યા છે એ અભિનંદનના પાત્ર છે. હું સ્કૂલને પણ ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત સરકાર દ્વારા આ વખતે કેટલા વૃક્ષારોપણ થયા છે અને એનું આગોતરું આયોજન અમે શું શું કર્યું છે? હવે આખા વર્ષની અંદર અમે પ્લાન્ટેશન કરવા માટેનું લક્ષ્યાંક આપીએ છીએ. ટોટલ આખા ગુજરાતની અંદર જે અમારી 3 પ્રકારની નર્સરી આવે છે, ખેડૂત નર્સરી આવે છે, ફોરેસ્ટ નર્સરી આવે છે અને સામાજિક વનીકરણ નર્સરી આવે છે, એમાં અમારા પ્લાન્ટો ઉછેર કરવા માટે અમે આ વખતે 10,000 કરોડનો લક્ષ્યાંક અમે આખા ગુજરાતની અંદર આપ્યો હતો. પણ કેન્દ્રના વનમંત્રી દ્વારા અમને સૂચના લેખિતમાં મળી કે કોરોના કાળની અંદર વૃક્ષોનું વધારે વાવેતર કરવું જરૂરી લાગે છે એટલે અમને 13 કરોડનો લક્ષ્યાંક